હેલો, હું ડૉક્ટર દેવેન્દ્ર ગાંવિત. આજે આપણે આઈસીયુને ટોપિક છે, આઈસીયુમાં પેશન્ટ કેવી રીતે કેર કરવું, એના શોર્ટકટ કી છે, ટર્મ છે. દરેક આઈસીયુના પેશન્ટમાં આટલી વસ્તુ તો ફરજિયાત આપણે ધ્યાનમાં લેવી જોઈએ, કે આઈસીયુમાં પેશન્ટ ક્રિટિકલ હોય ત્યારે જ આપણે લઈએ. આઈસીયુ શું? આઈસીયુ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ, આઈસીયુ. બરાબર ને? બોર્ડ અલગ હોય, આઈસીયુ અલગ હોય. હોસ્પિટલમાં આઈસીયુમાં પેશન્ટ આપણે ક્યાં લઈએ કે પેશન્ટ બોર્ડમાં મેનેજ નહીં થઈ રહ્યું, મીન્સ કે એને ક્રિટિકલ છે પેશન્ટ, એને ઇન્ટેન્સિવ એકદમ ડીપ કેરની જરૂર છે પેશન્ટ. તો આપણે ઘણી બધી કાળજીઓ, ડૉક્ટરે, સિસ્ટરે બધી ઘણી બધી કાળજીઓ રાખવી પડે પેશન્ટને, તો જ પ્રોપર કેર થાય ને પહેલો આઈસીયુમાંથી બોર્ડમાં શિફ્ટ થાય, કે પેશન્ટ પહેલાં સાચું થાય. બરાબર ને? તો એ શોર્ટકટ ટ્રી કે આપણે છે એને આઈ હગ ફાસ્ટ બી આઈ ડી. આ યાદ રાખવાનું છે આપણે, આઈ આઈ હગ એટલે આ વાળું હગ નહીં, આ શોર્ટકટ ટ્રી બનાવેલી છે. આઈ હગ ફાસ્ટ બી આઈ ડી. આઈ પરથી ચાલુ કરશું આપણે. આઈ એટલે આ શબ્દ રાખવાનું, આઈ એટલે ઇન્ફેક્શન કંટ્રોલ. પેશન્ટ આપણે સારું આવ્યું છે, આપણે સારું થવા આવ્યું છે, નહીં કે ઇન્ફેક્શન લગાવ્યા, એટલે પેશન્ટને કશી કે જાતનું ઇન્ફેક્શન ના લાગે એની પ્રોપર કાળજી લેવી. આઈસીયુમાં આઈસીયુનું નામ જ છે ઇન્ટેન્સિવ કેર યુનિટ, તો પ્રોપર ડીપલી કેર થવી જોઈએ. ઇન્ફેક્શન કંટ્રોલ એટલે જે પ્રમાણે ઇન્ફેક્શન હોય એ પ્રમાણે, પછી ઇન્ફેક્શનના જે કંઈ ટાઈપ હોય તો બેક્ટેરિયલ ઇન્ફેક્શન, ફંગલ ઇન્ફેક્શન. બરાબર, બેક્ટેરિયલ છે, ફંગલ છે, ત્યાં જે પ્રમાણે હોય ઇન્ફેક્શન એ પ્રમાણે આપણે વાયરલ છે. બરાબર, બેક્ટેરિયલ, ફંગલ અને વાયરલ આ ત્રણ ટાઈપના ઇન્ફેક્શન હોય તો પ્રોપર એ પ્રમાણે કેર કરવી. ઇન્ફેક્શન કંટ્રોલ, ઇન્ફેક્શન મુક્ત રાખવું, એના માટે એન્ટીબાયોટિક છે, ઇન્ફેક્શન માટે એન્ટીવાયરલ ચાલુ કરવાનું, વાયરલ ઇન્ફેક્શન માટે. ફંગલ ઇન્ફેક્શન હોય તો ફંગલ પ્રોપર કેર, એન્ટી ફંગલ ટ્રીટમેન્ટ અને બરાબર ફંગલ સ્કીનની કેર રાખવાની, એટલે પેશન્ટની ઇન્ફેક્શન કંટ્રોલ કરવાનું. બરાબર, કે આઈસીયુમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે, એટલે આઈસીયુમાં તો સ્ટાફે પણ પ્રોપર માસ્કિંગ, ગ્લોવ્સ એમ પહેરીને જ પ્રોપર પેશન્ટની કાળજી લેવી જોઈએ. એટલે આઈ પરથી છે ઇન્ફેક્શન કંટ્રોલ. બરાબર, આ દરેક પેશન્ટનું છે, દરેક આઈસીયુમાં પેશન્ટનું કોઈ બી પ્રકારનું પેશન્ટ આવે, પેડિસિયન, ફિઝિશિયન, ફિઝિશિયનનું પેશન્ટ આવે, સર્જરી રિલેટેડ હોય કે બીજું કોઈ ગાયને રિલેટેડ કોઈ બી પેશન્ટ માટે કોમન છે. આઈસીયુમાં પેશન્ટ માટે કેર માટેના અમુક નિયમો છે. લી આઈ પરથી ઇન્ફેક્શન કંટ્રોલ આપણે જોયું. હેડ, એચ પરથી હેડ અપ. આ એચ પરથી હેડ અપ એટલે આઈસીયુવાળા પેશન્ટને મોસ્ટલી હેડ અપ આપણે રાખવાનું હોય. હેડ અપમાં કેટલું છે કે 30 થી 45, 30 થી 45% જેટલું હેડ અપ હોવું જોઈએ. કેમ હેડ અપ એટલે માથું થોડું બેડ પેશન્ટનો એકદમ ફ્લેટ ના હોવું જોઈએ. કેમ કે આઈસીયુ પેશન્ટ કે ઇસ્પિરેટ ના કરી દે, એકદમ પેશન્ટ ક્રિટિકલ હોય તો જે અન્નળીનું જે આમ સીધું પેશન્ટ ફ્લેટ ઊંઘેલું હોય આમ, તો જે અન્નળીનું જે ખાવાનું છે એ પછી અન્નળીનું શ્વાસ નળીમાં જતું રહે, તો પેશન્ટ એસ્પિરેટ કરી જાય અને એમને રેસ્પિરેટરી અરેસ્ટમાં જતું રહે, પેશન્ટ બ્રીથિંગ ડિફિકલ્ટી ચાલુ થઈ જાય. કેમ કે શ્વાસ નળી તો હવા ભરવાની જગ્યા છે, જ્યાં બીજું કશું વધુ જતું રહે અન્નળીનું એસ્પિરેટ કરીને એમાં સીધું શું કર્યું હોય પેશન્ટ, તો ક્રિટિકલ પેશન્ટનો આવું એસ્પિરેશનનો બનાવ ઓછો કરવા, ટાળવા આવું કે ના થાય, એના માટે આપણે હેડ અપ પોઝિશન રાખવી જોઈએ. બરાબર, 30 થી 45% જેટલું, 45 એંગલ જેટલું હેડ અપ રાખવું જોઈએ. અને એનાથી બીજું શું છે કે એક્સેસ હેડ અપ રહેશે તો આ પેશન્ટ થોડું હેડ અપ રહેશે તો એક્સેસ વેન્ટિલેશન બી ના થાય, વેન્ટિલેટરી ન્યુમોનિયા પેશન્ટને ના થાય. બરાબર, એના માટે હેડ અપ પોઝિશન જરૂર છે આઈસીયુમાં, એવરી પેશન્ટ હેડ અપ હોવું જોઈએ. પછી યુ એટલે અલ્સર પ્રોફાઇલેસિસ. અલ્સર પેશન્ટને ના થઈ જવા જોઈએ, કે સ્ટમક અલ્સર, પેટમાં ચાંદા ના પડી જાય. કેમ કે આઈસીયુમાં ક્રિટિકલ પેશન્ટ છે એટલે ભારેમાં ભારે દવા ચાલે બધી, કેમ કે ક્રિટિકલ હોય તો જ આપણે આઈસીયુમાં પેશન્ટને રાખીએ, એટલે બધી ભારે એન્ટીબાયોટિક ને બધી ભારે ભારે ઇન્જેક્શનો જતી હોય, એટલે એ ગરમ ના પડે દવા, એના માટે આપણે જોડે એન્ટાસિડ આપવી જોઈએ કે પેશન્ટને સ્ટમક અલ્સર, પેટમાં ચાંદા ના પડી જાય, કે દવા ભારે ના પડે, એસિડિટી ના થઈ જાય. બરાબર ને? એટલે
એની કાળજી રાખવાની છે કે જોડે જોડે એન્ટાસિડ દવા આવે છે, આપણે એન્ટાસિડ દવા આપવી જોઈએ કે પેશન્ટને દવા ગરમ ના પડે, બરાબર. એના માટે અસર પ્રોફાઇલિસિસ થી બચવાનું. પછી બીજું છે જી, એટલે ગ્લાયસેમિક કંટ્રોલ. ગ્લાયસેમિક એટલે સુગર, સુગર કંટ્રોલ કરવાનું છે પેશન્ટ, બરાબર. ગ્લાયસેમિક કંટ્રોલ એટલે કે પેશન્ટનું સુગર માપતા રહેવાનું છે આપણે આઈસીયુમાં, કેમ કે પેશન્ટ બધા અલગ અલગ કન્ડિશન પ્રમાણે આવતા હોય. જેમ કે કોઈ પેશન્ટ અનકોન્શિયસ છે તો એ તો ખાવા પીવાનું નથી, એ ભૂખ્યું ભૂખી રહેવાનું છે, એટલે પેશન્ટ એને એમબીએફ કહેવાય, નથિંગ બાય માઉથ. માઉથ મોડેથી કશું પેશન્ટને જવા નથી, તેનું સુગર ડાઉન ના થઈ જાય એના માટે પેશન્ટનું સુગર આપણે ડૉક્ટર કહે એ મુજબ, જેમ કે એમનું આરબીએસ, એમબીએફ પેશન્ટનું આરબીએસ એટલે રેન્ડમ બ્લડ સુગર, સુગર આપણે 5 ટાઈમ દિવસમાં માપવા જોઈએ, સવારે, બપોરે, સાંજે, રાતે, એવી રીતે માપતું રહેવું જોઈએ કે ગમે ત્યારે સુગર ડાઉનમાં ના જતું રહે. પછી બીજું જેમ કે શું ડાયાબિટીક પેશન્ટ છે, એ ડાયાબિટીક પેશન્ટનું સુગર માપતા રહેવાનું છે આપણે. જમતા પહેલાં, જમ્યાના 2 કલાક બાદ, રાતે જમતા પહેલાં, રાતે જમ્યાના 2 કલાક બાદ, સવારે ભૂખ્યા પેટે, એવી રીતે સુગરવાળા પેશન્ટો બી ચાર્ટિંગ બરાબર રહેવું જોઈએ, સુગર કંટ્રોલ જોડે જોડે થવું જોઈએ. જેમ કે કોઈ પેશન્ટને કીટોન આવી ગયું છે, ડાયાબિટીક કીટોએસિડોસિસમાં પેશન્ટ જતું રહે છે, એનું તો એવરી 1 અવરલી કે એવરી 2 અવરલી સુગર ચાર્ટિંગ થવું જોઈએ. એટલે સુગર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આઈસીયુમાં. સુગર વાઇટલ તો શું કે આઈસીયુમાં પેશન્ટ હોય એટલે મોનિટરમાં બીપી, પલ્સ, ઓક્સિજન એ બધું મોનિટરમાં આપણે મશીનમાં દેખી જ શકીએ, ચાલતું જોઈએ એકદમ કરી. પણ સુગર જોડે જોડે માપવું, ગ્લાયસેમિક કંટ્રોલ બી જોડે જોડે થવું જોઈએ, તો જ પેશન્ટને વહેલા ક્યોર થશે. એફ, આઈ હગ કહી તો આઈ હગ પતી ગયું છે, હવે એફ આઈ એફ. એફ એટલે ફીડિંગ. પેશન્ટને જેટલું બને એટલું અર્લી ફીડિંગ સ્ટાર્ટ એઝ અર્લી પોસિબલ, જેટલું અર્લી પોસિબલ થાય એટલું ફીડિંગ ચાલુ કરાવવાનું. જેવું પેશન્ટ સેટલ થાય એટલું, એનબીએમ પેશન્ટ હોય, ભૂખ્યું પેશન્ટ, નથિંગ બાય માઉથ એનબીએમ પેશન્ટ હોય, તે પેશન્ટ જેટલું બને એટલું વહેલા કાઢી ફીડિંગ કે પછી માઉથથી જે પ્રમાણે ડૉક્ટર કહે એ પ્રમાણે ફીડિંગ આપવાનું ચાલુ કરવાનું છે. ઓરલ કે પછી અમુક ક્રિટિકલ પેશન્ટ હોય ત્યાં નાકમાંથી રાઈસ ટ્યુબ નાખેલી હોય આરટી, આરટી માટે ફીડિંગ આપવું છે કે ઓરલી ચાલુ કરવું છે ફીડિંગ, એ ડૉક્ટરના કહ્યા મુજબ પેશન્ટની અલગ અલગ કન્ડિશન મુજબ ચાલુ કરવું આપણે, બરાબર ને. પછી એ, એ પછી એ આવે, એ એટલે એનાલિસિસ. એનાલિસિસ એટલે પેન કિલર, પેન મેનેજમેન્ટ. પેશન્ટને પેન ફ્રી રાખવું જોઈએ, બરાબર. પેન મેનેજમેન્ટ કમ્પલસરી છે પેશન્ટને. એનાલિસિસ, પેશન્ટ કોઈ દુખાવાળો હોય આ હોય તો પેન મેનેજમેન્ટ રહેશે તો જ પેશન્ટને દુખાવો મળશે તો જ રેસ્ટ કરી શકશે, કેમ કે આઈસોલેટ પેશન્ટ રેસ્ટ લેવું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. પેન થશે કોઈ કારણોસર તો એ ઇરિટેટ ફીલ થશે, જોરમાં તકલીફ, બરાબર. એટલે એનાલિસિસ જોઈ લેવાનું કોઈ પેશન્ટની પેન કિલર આપવા જેવી છે કે નહીં, એડ સાહેબ કે એ પ્રમાણે એનાલિસિસનો રોલ છે, બરાબર. પછી એનાલિસિસ છે, પછી એસ, આ ફાસ્ટ એ, પછી આ એસ છે. એસ એટલે સિડેશન. સિડેશન એ પેશન્ટને સ્લીપ સિડેશન કરશું એટલે પેશન્ટને સિડેટ કરે. શું પેશન્ટ અમુક ધમાલિયા હોય, જેમ કે પોઈઝનવાળા પેશન્ટ હોય, બીજા અમુક પેશન્ટ હોય, એ રવડી હોય ટોમાવાળાની, હોય રવડી એટલે શું ધમાલ કરે પેશન્ટ, કેમ કે મગજમાં વાગેલું હોય, ઈજા થયેલી હોય, ઝેર પીધેલું હોય, એ બધા પેશન્ટને મગજ સુધી એકદમ અસર દવાની કરી ગયેલી હોય એટલે રવડી ધમાલો કરે. એટલે પેશન્ટ ધમાલ કરે તો શું કે શરીર આખું થાકી જાય એનું, કે ક્યોરમાં તકલીફ થાય આપણને પેશન્ટને, એટલે શું છે કે સિડેટ કરવા પડે એને. એટલે બેઓસીનું ઇન્જેક્શન ધીમે ધીમે આપણે સિડેટ રાખીએ એટલે પેશન્ટ થોડું રેસ્ટ માને. એટલે કેમ કે પેશન્ટને સ્લીપ ઇમ્પોર્ટન્ટ છે, રેસ્ટ આઈસીયુવાળા પેશન્ટને જેટલું બને એટલું રેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે સિડેશન ડૉક્ટરના કહ્યા મુજબ અકોર્ડિંગ ટુ પેશન્ટ કન્ડિશન સિડેટ કરવાનું, ને 24 અવરમાં 1 ટાઈમ સિડેશન ફ્રી રાખીને જુઓ તો આપણને ખબર પડે સિડેશન ફ્રીમાં પેશન્ટની કન્ડિશન કેવી રહી છે, કે પેશન્ટ કેવું ધમાલ કરે છે, કે શું છે, સિડેશનની જરૂર છે કે નહીં. એટલે એક ટ્રાયલ આપણે 24 અવરમાં લેવો જોઈએ તો આપણને ખ્યાલ પડે કે સિડેશન મારે હજુ કેટલું લંબાવવાનું છે કે શું છે, બરાબર. પછી આ કેસ પર થયો, પછી આ ટી, ટી એટલે થ્રોમ્બોએમ્બોલિક પ્રોફાઇલેક્સિસ, બરાબર. જેમ અલ્સર પ્રોફાઇલેક્સિસ છે, અલ્સર ના થઈ જાય એની કાળજી લેવાની, એવી રીતે થ્રોમ્બોલિક ના થઈ જાય, બરાબર. થ્રોમ્બોએમ્બોલિક ના થઈ જાય, થ્રોમ્બોસ ના થઈ જાય કોઈ વેન, પેશન્ટ પડીને પડી રહે તો વેનમાં ડીવીટી થઈ જાય, ડીવીટી એટલે ડેથ, ડીપ વેન થ્રોમ્બોસિસ, કોઈ ડીવીટીમાં ના પેશન્ટ જતું રહે. એટલે થ્રોમ્બોએમ્બોલિક કેવી રીતે કરવાનું, એક તો મેકેનિકલી થાય,
અને એક કેમિકલ. મેકેનિકલીમાં શું કે ડીવીટી પંપ આવે છે, ડીવીટી પેશન્ટ ડીવીટીમાં ના જતું હોય, બે થ્રોમ્બોસ ના થઈ જાય બધી પડી ને પડી આખું બરાબર. ને એક બીજું કેમિકલ, કેમિકલીમાં ડીવીટી શું એટલે વેનમાં ક્લોટ થઈ જાય બરાબર, એટલે પાતળું કરવાવાળી લોહી દવા ચાલુ કરવી પડે એટલે હિપેરી. કેમિકલીમાં બધા ઇન્જેક્શન આવે છે, હિપેરી છે, ગ્લેક્સેન છે બરાબર, બ્રોમોલિઝર એટલે. મેકેનિકલી થ્રોમ્બોએમ્બોલિક પ્રોફાઇલ તમે કેવી રીતે બચાવશું, મેકેનિકલી એક તો અને એક કેમિકલ. મેકેનિકલીમાં ડીવીટી પંપ અને કેમિકલીમાં એક હિપેરી છે બરાબર ને. પછી ફાસ્ટ હોય તો પછી આ બી બી એટલે ત્રણ બી યાદ રાખવાના, બોવેલ, બ્લેડર અને બેડસોર બરાબર. બોવેલ, બ્લેડર અને બેડસોર એટલે બી પરથી બોવેલ, મેન તો બોવેલ મુવમેન્ટ છે. બોવેલ એટલે પેશન્ટને કોન્સ્ટિપેશન ન થઈ જવું જોઈએ, જો તે બી ધ્યાન રાખવાનું, કેમ કે આઈસીયુમાં પેશન્ટ પડી ગયું છે એવું છે એટલે એને પડી પડી વધારે પડતું ખોરાક બી ના થઈ જવું જોઈએ કે પેશન્ટ કબજિયાતમાં જતો રહે, એકદમ પેટ ભાર થઈ જાય. એટલે બોવેલ કેરેની કોઈ ઇમ્પોર્ટન્સ છે પેશન્ટની. બોવેલ જોડે પછી બ્લેડર, બીજું બી બી પરથી બ્લેડર યાદ રાખવાનું. બ્લેડર એટલે પેશન્ટની બ્લેડર બી કેર કરવાની છે બરાબર. બોવેલ, બ્લેડર અને બેડસોર, બેડસોરમાં જ્યાં પેશન્ટને એરબેડ, બેડસોર કેવી રીતે યાદ રાખવાનું, એરબેડ આવે છે એટલે એરબેડ કેવા પેશન્ટને લગાવી દેવાનું બરાબર. એર એરવેળા બેડ આવે છે કોચ શોપ, એ પેશન્ટને બેડસોર ના થઈ જાય. બેડસોર રિંગ બી આવે છે, બેડસોર કરીને રિંગ આવે છે કોર્સોપ, બેડસોર થયેલા હોય પેશન્ટને પડી પડીને બધા બેડસોર થઈ જાય એટલે એક કાળજી રાખવાની છે. બી બોવેલની કેર કરવાની છે, બ્લેડરની કેર કરવાની છે બરાબર. બ્લેડરમાં શું કેથેટર આવે છે, તમારા પેશન્ટને કેથેટર જોવાનું છે, કેટલા દિવસ થયા છે રોકવાનું છે કે એટલે યાદ રાખવાનું સ્ટાર્ટિંગ કરતી વખતે કે હા આટલા દિવસ કેથેટરનો થયો છે. કેમ કે અમુક દિવસો પછી કેટલા આપણે કાઢવાનું હોય છે, જેમ કે 14 દિવસ પછી બરાબર ને. એટલે બેડસોર એટલે બેડસોર રિંગ આવે છે, કાં તો પછી એ બેડ લગાવી દેવાનો એટલે બેડસોરથી પેશન તકલીફ ના થવી જોઈએ બરાબર. આ બી બી પરથી બોવેલ, બ્લેડર અને બેડસોર યાદ રાખવાનું. આઈ આઈ એટલે ઇન્ડવેલિંગ કેથેટર રિમૂવલ, કેથેટર એટલે બધા પાઇપ્સ, જેમ કે આરટી છે, આરટી છે જેમ કે આરટી 7 દિવસમાં રાઈસ ટુ આટી કાઢીને આપણને અમુક દિવસ કે વધારે દિવસ રહી તો પછી આપણે બદલવી પડે, કેમ કે એક નેક રહી એટલે એમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ છે. વધારે ટાઈમ રાખો બી પેશન્ટને ઇન્ફેક્શન થઈ જાય. ને કેટેટર છે, પોલીસ કેટેટર છે, પોલીસ કેટેટર તમે 14 દિવસ પછી કાઢી દેવી પડે, કેમ કે વધારે ટાઈમ રાખીએ આપણે તો પછી પેશાબમાં ઇન્ફેક્શન થવાના ચાન્સીસ થાય. એટલે આપણે એનું બી ચાટી પ્રોપરલી કરવું જોઈએ કે આટલા દિવસ કેટેટર ન થયા છે, આટલી આટલા દિવસ થયા છે, એટલે એ પ્રમાણે કેથેટર રિમૂવના પ્લાન કરવાનો અને સાહેબ કે એ પ્રમાણે. બીજું છે ડી, ડી એસ્કેલેશન ઓફ એન્ટીબાયોટિક, ડ્રગ ડી એસ્કેલેશન એટલે પેશન્ટની એન્ટીબાયોટિક કે મેડિસિન ડ્રગ્સ ધીમે ધીમે ટેપર ડાઉન કરવાની છે. ધીમે ધીમે પેશન્ટની એન્ટીબાયોટિક પેશન્ટ કન્ડિશન સુધરે એ પ્રમાણે ટેપર ડાઉન કરવાનું છે, તો જ આપણને ખ્યાલ પડે કે પેશન્ટ ઇમ્પ્રુવિંગમાં છે, કે હા દવા ચાલે છે એટલે સારું આવે છે, પણ દવા ધીમે ધીમે ટેપર કરવાનું છે બરાબર ને. પછી ધીમે ધીમે ઇન્જેક્શન ઓછા કરવાના, ટેબ્લેટ પર લેવાનું બરાબર, આઈવી પરથી ઓરલ ટેબ્લેટ પર લઈ લેવાનું, કેમ કે આ ઇન્જેક્શનથી સારું રહે છે, ટેબ્લેટ ઓરલ પર આવશે તો જ પછી આપણે ઘરે એને રજા કરી શકીએ બરાબર ને. એટલે આઈસીયુમાં આટલી ઇમ્પોર્ટન્ટ થોડી ટર્મ છે જે આપણે ધ્યાન રાખવા જેવું છે, એના માટે આ શોર્ટ ફોર્મ આપણે બનાવ્યું છે. આઈ હગ ફાસ્ટ બીઆઈટી આવું યાદ રહે એટલે આઈ પરથી ઇન્ફેક્શન કંટ્રોલ, હેડ અપ અલ્સર પ્રોફાઇલ એક્સિસ, ગ્લાયસેમિક કંટ્રોલ, ટીડી એનાલજેસિક, સિડેશન, થ્રોમ્બોએમ્બોલિક પ્રોફાઇલ એક્સિસ, બોર્ડ બી પરથી બોવેલ, બ્લેડર બેડસોર, ઇન્વેલિંગ કેથેટર રિમૂવર અને ડિસ્ક્રિપ્શન ઓફ એન્ટીબાયોટિક્સ ડ્રગ્સ બરાબર ને. એટલે આઈસીયુ વાળા પેશન્ટને આપણું તો આ થોડું ટર્મિનોલોજી ધ્યાનમાં રાખીને આપણે કેર કરીએ તો શું કે કશું એક બી વસ્તુ છૂટી ના જોઈએ. પ્રોપર આઈસીયુ પેશન્ટની આઈસીયુ નામ જ એટલે ઇન્ટેન્સિવ કેર યુનિટ કેમ પાડ્યું છે કે ઇન્ટેન્સિવ એકદમ ડીપમાં ડીપ પ્રોપર કેર થવી જોઈએ બરાબર. તેના માટે આ થોડું ટર્મિનોલોજીવાળું આપણે બનાવ્યું છે, એ પ્રમાણે તમને સમજાવ્યું એ પ્રમાણે થોડી પેશન્ટની કેર કરવાની છે તો પેશન્ટ વહેલા ઇમ્પ્રુવ થાય અને વેલ ઇમ્પ્રુવ થાય બરાબર. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર.